સ્વાધ્યાયપોથી પાના નંબર 8 પ્રશ્ન 6 મણકા ગોડુજોએ સંખ્યા અંકોમાં અને શબ્દમાં લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા ધોરણમાં 10,000 સુધીની ગણતરી શીખી ગયા છે. હવે આપણે પાંચમા ધોરણમાં 1,00,000 સુધીની ગણતરી શીખવાની છે. તો અહીં તમને મણકા ગોળીમાં એકમ, દશક, 100,000, 10,000 અને લાખની ગણતરી આપણે હવે અહીંયા શીખીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં એકમના અંકમાં કોઈ સંખ્યા નથી, તો આપણે એકમમાં શૂન્ય દર્શાવીશું. દશકના અંકમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 મણકા છે, એટલે આપણે અહીં 8 દર્શાવીશું. સોના અંકમાં 1, 2, 3, 4, 5 સોના અંકમાં 5 છે, એટલે 5 લખીશું આપણે. હજારના અંકમાં 1, 2, 3, 4, 5 અને 6 મણકા છે, એટલે આપણે અહીં 6 લખીશું. 10,000ના અંકમાં 1, 2, 3, 4, 5, 6, 7 મણકા છે, એટલે આપણે અહીં 7 લખીશું. અને લાખમાં 1, 2, 3, 4 અંક, એટલે આપણે 4 લખીશું. આ પ્રમાણે તમારે મણકા ગોળમાં મણકાની ગણતરી કરવાની છે. હવે આપણે એને અંકોમાં અંકોમાં લખીશું, તો એને આ પ્રમાણે લખીશું કે 4,76,580. શબ્દમાં તેને 4,76,580 આ પ્રમાણે લખાશે. અને હા, તમારે પાંચમા ધોરણમાં અંગ્રેજીમાં અંકો લખવાના રહેશે. સ્વાધ્યાયપોથી પાન નંબર 9 પ્રશ્ન બીજો. આપણે અહીં એ આમાં આપણે લાખ સુધી ગણતરી કરી, હવે આપણે 10,00,000ની ગણતરી હવે જોવાની છે. એ રીતે અહીંયા એકમ, દશક, 100,000, 10,000, 1,00,000 અને લાખ પછી આવે છે 10,00,000. તો જો અહીં મણકા ગોળીમાં એકમમાં 1, 2, 3 મણકા છે, એટલે અહીં આપણે 3 લખીશું. દશકમાં 1, 2, 3, 4, 5 અને 6 મણકા છે, એટલે અહીં 6 લખીશું. અહીંયા 100માં 1, 2 અને 3 મણકા છે, એટલે આપણે અહીં 3 લખીશું. 1,000માં 1, 2, 3, 4, 5 અને 6 મણકા છે, એટલે આપણે અહીં 6 લખીશું. 10,000માં 1, 2, 3 અને 4 છે, એટલે અહીં 4 લખીશું. લાખમાં 1, 2, 3, 4, 5, 6, 7 મણકા છે, એટલે આપણે અહીં 7 લખીશું. અને 10,00,000, 1, 2, 3, 4 10,00,000માં આપણે 4 મણકા લખીશું. બરાબર, તો આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ રકમને આપણે અહીં લખીશું. તો અહીંયા લખાશે 47,46,336. આ પ્રમાણે બોલાશે. શબ્દમાં તેને આપણે લખીશું 47,46,336. તો આ પ્રમાણે તમારે લખવાનું છે. પ્રશ્ન 7, નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. અહીં આપણે સંખ્યા હવે અંકમાં લખવાની છે. પહેલી સંખ્યા છે 7,50,000, 7,50,000. તો આપણે અહીંયા લખીશું 7,50,000. બીજી સંખ્યા છે 5,05,000, તો તેને આ પ્રમાણે લખાશે 5,05,000. તો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે તમારે પ્રશ્ન 7માં સંખ્યાના અંકોમાં આ પ્રમાણે બાકીની સંખ્યા દર્શાવવાની છે. પ્રશ્ન 8, નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો. હવે આપણે અંકોમાં લખતા શીખી ગયા, હવે આપણે શબ્દમાં લખવાનું છે. શબ્દમાં પહેલી સંખ્યા છે આપણી, એને બોલાશે 4,40,507. બીજી સંખ્યા છે તમારી 6,09,870. આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, તમારે બાકીની સંખ્યાને શબ્દમાં લખવાની છે. પ્રશ્ન 9, નીચે આપેલી દરેક સંખ્યામાં લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખો.
હવે આપણે અંકોની સ્થાન કિંમત જોવાની છે. તો અહીં તમને નવની નીચે લીટી દોરી છે અને નવની સ્થાન કિંમત તમારે શોધવાની છે. તો આપણે અહીં નવની સ્થાન કિંમત શોધીશું. તો અહીંયા નવ લખી અહીંયા એકમ દશક સો હજાર બરાબર છે, એટલે એક બે ત્રણ અને ચાર સંખ્યા છે, એટલે આપણે અહીં નવ પાછળ ચાર મીંડા કરીશું. નવની સ્થાન કિંમત 90,000 થશે. એવી જ રીતે અહીં બીજી સંખ્યા છે 615,789. તો આમાં પાંચની સ્થાન કિંમત શોધવાની છે. તો પાંચ એકમ દશક સો અને હજારના સ્થાનમાં છે. તો પાંચની સ્થાન કિંમત કેટલી થશે? એકમ દશક અને સો એટલે ત્રણ મીંડા, એટલે પાંચની સ્થાન કિંમત 5,000 થશે. તો આવી જ રીતે તમારે પ્રશ્ન નવમાં લીટી દોરેલા અંકોની સ્થાન કિંમત પૂરી કરવાની રહેશે. પ્રશ્ન 10 સાચા જોડકા જોડો. અહીં વિદ્યાર્થી મિત્રો તમને શબ્દમાં લખીને આપીશ અને રકમ લખીને આપીશ, એની સામે તમારે સાચા અંકો જોડવાના છે. તો પહેલી તમે સંખ્યા છે 80,500. તો 80,500 આપણે લખીશું તો આ પ્રમાણે લખીશું કે 80,500 તો શેમાં છે? 80,500 અહીં છે, એટલે આપણે અહીં એનામાં સી લખીશું. કે હવે બીજી છે 8,005. તો 8,005 આપણે અહીંયા છે આ સંખ્યા, એટલે આપણે અહીં એ લખીશું. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે સંખ્યા શબ્દોમાં વાંચીને અંકોમાં લખીને જોડકા પૂર્ણ કરવાના રહેશે.